નમસ્તે, હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું સ્પેશિયલ રીતે બનેલી ખીર અને પૂરી. ખીરમાં આપણે ખાંડનો ઉપયોગ કર્યા વગર ખીર બનાવશું અને એકદમ નવી ટ્રીકથી બનાવશું. તો જો તમારું પાણી જેવું પાતળું દૂધ હશે તો પણ એકદમ ક્રીમી અને ઘાટી એવી આપણી ખીર તૈયાર થશે. તો નાની નાની બાબત તમે ફોલો કરી અને આ ખીર અને પૂરી બનાવશો તો તમારી પૂરી પણ આ રીતના ફૂલેલી એકદમ સરસ બનશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ. માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જતી ખીર અને પૂરી. તો પહેલાં તો આપણે પૂરીનો લોટ બાંધી લેશું. તો પૂરીનો લોટ બાંધવા માટે અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, જે આપણે રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ અત્યારે લીધેલો છે. અને પૂરી એકદમ સરસ ફૂલેલી બને એના માટે અહીંયા 3 મોટી ચમચી રવો લીધેલો છે. તમારી પાસે રવો હાજર ના હોય તો ઘઉંનો જાડો લોટ થોડો મિક્સ કરી અને તમે પૂરીનો લોટ બાંધી શકો છો. તો મસાલા પૂરી બનાવવા માટે આપણે પહેલાં લોટમાં મસાલા કરી લેશું. મસાલામાં 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી થાય એટલું તેલ નાખશું. બધો મસાલો આપણે લોટ સાથે મિક્સ કરી લેશું. આ રીતે લોટમાં થોડો રવો મિક્સ કરવાથી બધી પૂરી ફૂલેલી બનશે અને લાંબા સમય સુધી એકદમ સરસ ક્રિસ્પી રહેશે. તો મસાલો આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લીધો છે. થોડું થોડું પાણી લેતા લોટ બાંધશું. અહીં આપણો લોટ બાંધી અને તૈયાર છે. લોટ આપણે રોટલી કરતાં થોડો કઠણ રાખવાનો અને ભાખરી કરતાં થોડો ઢીલો રાખવાનો. તો આપણે બાંધેલો લોટ ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું. આપણો લોટ રેસ્ટ કરી ત્યાં સુધીમાં આપણે ખીર બનાવી લેશું. તો ખીર બનાવવા માટે આપણે ગેસ ઉપર કડાઈ મૂકેલી છે, હજી આપણે ગેસ ચાલુ કરેલો નથી. તો કડાઈમાં દૂધ ઉમેરતા પહેલાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને કડાઈને ગ્રીસ કરી લેશું. આ રીતે કડાઈ ગ્રીસ કરવાથી દૂધ તળિયે બિલકુલ નહીં ચોંટે. અને અહીંયા મેં 1/2 લિટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. તો દૂધ કડાઈમાં નાખી દઈશું. ખીર માટે તમારા ઘરમાં આવતું કોઈ પણ દૂધ ઉપયોગમાં લઈ શકો છો. હવે ગેસ ચાલુ કરશું. દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું, પછી ધીમી કરી લેશું. અહીં આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે. તો દૂધમાં ઉમેરવા માટે અહીંયા મેં આ રીતના 3 મોટી ચમચી બાસમતી ચોખા પલાળીને લીધેલા છે. તમે ઘરમાં વપરાતા કોઈ પણ ચોખા ખીર માટે ઉપયોગમાં લઈ શકો છો. પણ ખીર બનાવતા પહેલાં ચોખાને પલાળવા ખાસ જરૂરી છે. થોડી વાર પહેલાં જો તમે ચોખા પલાળી રાખશો તો ખીર બનતા બિલકુલ વાર નહીં લાગે. તો ચોખામાં રહેલું પાણી દૂર કરી અને ચોખા આપણે દૂધ સાથે મિક્સ કરી દઈશું. તો અહીંયા 3 મોટી ચમચી બાસમતી ચોખા પલાળીને લીધેલા. ફ્રેન્ડ્સ, ચોખામાં તમને બતાવવા ટાઈમે મારો વિડીયો બંધ થઈ ગયો હતો એટલે અત્યારે તમને હું થોડા ચોખા બાકી રહેલા છે એ બતાવું છું. ચોખા મેં થોડું ઘી નાખી અને ચોખાને ઘીથી કોટિંગ કરી લીધા છે. અને ચોખા આપણે દૂધ સાથે મિક્સ કરી દઈશું. આ રીતે ઘીથી કોટિંગ કરી અને ચોખા તમે દૂધમાં મિક્સ કરશો તો ખીર બન્યા પછી પણ એકદમ સરસ લચકા જેવી રહેશે. તો બધા ચોખા દૂધમાં મિક્સ કર્યા પછી એક વખત આ રીતે ચમચી ફેરવી લેવાની, જેથી ચોખા એકદમ સરસ છૂટા છૂટા રહે. અને ચોખા પણ જ્યારે દૂધ સારી રીતે ગરમ થઈ જાય પછી જ મિક્સ કરવાનું. જો તમે પહેલાં ચોખા ઉમેરી દેશો તો ચોખા બફાતા વધારે વાર લાગશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દૂધ સાથે ચોખાને આપણે બફાવા દેશું. હવે આપણા ચોખા બફાય ત્યાં સુધીમાં આપણી ખીરને એકદમ ક્રીમી બનાવવા માટે પેસ્ટ તૈયાર કરી લેશું. તો આપણે ક્રીમી પેસ્ટ બનાવવા માટે અહીંયા મેં 10 થી 12 નંગ કાજુ લીધેલા અને 8 બદામ લીધેલી, જે મેં 2 કલાક પહેલાં પલાળી દીધેલા. તો બદામ ઉપરથી આપણે છાલ ઉતારી લેશું. આ રીતે બધી બદામ ઉપરથી છાલ ઉતારી અને તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ, શ્રાદ્ધ પક્ષમાં ખીર તો દરેક ઘરમાં બનતી હોય છે, પણ તમે આ અલગ રીતે ખીર બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને આ ખીર સ્વાદિષ્ટ પણ બનશે. તો અહીંયા બધી બદામ ઉપરથી ફોતરી ઉતારી લીધી છે. હવે કાજુ અને બદામ આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને ખીરને એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે અહીંયા મેં 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર કોઈ પણ કરિયાના સ્ટોર ઉપર તમને માત્ર 10 રૂપિયાના પેકેટમાં મળી રહેશે. અને કાજુ અને બદામ પીસવા માટે આપણે 1/4 કપ જેટલું દૂધ મિક્સ કરશું. અને એકદમ સરસ સ્મૂધ એવી પેસ્ટ તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો
કે માત્ર થોડી જ વારમાં કાજુ બદામ અને મિલ્ક પાવડરની એકદમ સરસ સ્મૂધ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ સિક્રેટ રીત છે આપણી ખીર બનાવવા માટેની. આ રીતે જો તમે ખીર બનાવશો તો દૂધપાકને ટક્કર મારે એવી ખીર તૈયાર થશે. હવે આપણી કાજુ બદામ અને મિલ્ક પાવડરની પેસ્ટ તો તૈયાર થઈ ગઈ છે, તો દૂધમાં નાખેલા ચોખા ચેક કરી લઈએ. અહીં આપણું દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે અને દૂધમાં રહેલા ચોખા જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, પલાળેલા ચોખા હોવાથી ચોખા બફાતા બિલકુલ વાર નહીં લાગે. આપણે કાજુ બદામની પેસ્ટ તૈયાર કરી ત્યાં સુધીમાં આપણા ચોખા પણ ચેક કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ચોખા 70-80% કૂક થઈ ગયા છે. તો ચોખા 70-80% કૂક થઈ ગયા પછી આપણે કાજુ અને બદામની પેસ્ટ કરીને રાખેલી છે એ મિક્સ કરશું અને પેસ્ટ મિક્સ કરવા ટાઈમે આ રીતે ચમચો હલાવતા રહેશું. મિક્સર જારમાં થોડું દૂધ નાખી અને બાકીની પેસ્ટ પણ મિક્સ કરી દેશું, એટલે આપણે કાજુ બદામની પેસ્ટ બિલકુલ વેસ્ટ નહીં જવા દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાજુ બદામ અને મિલ્ક પાવડરની પેસ્ટ નાખતા તરત જ આપણું ખીરનું દૂધ ઘટ થવા લાગ્યું છે. ખીર ઉકાળવા ટાઈમે સાઈડની મલાઈ પણ લેતા રહેશું. હવે આપણી ખીર એકદમ સરસ ઘટ થવા માંડી છે. હજી સુધી આપણે ખીરમાં સાકર કે ખાંડનો ઉપયોગ નથી કરેલો. હવે ખીરને મીઠાશ આપવા માટે આપણે ખાંડની જગ્યાએ મિશ્રીનો ઉપયોગ કરશું. અહીંયા મેં 1/2 કપ મિશ્રી લીધેલી છે. મિશ્રી આપણે ખીરમાં મિક્સ કરી દેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ ખીર બનાવવાની છે. સતત ચમચો હલાવતા મિશ્રી આપણે ખીર સાથે સારી રીતે ઓગાળી લેશું. સાઈડમાં રહેલી મલાઈ આ રીતે મિક્સ કરતા રહેશું. અત્યારે આપણે ખીરમાં 1/2 કપ સાકર મિક્સ કરેલી છે. સાકરનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સાકર મિશ્રી પણ એકદમ સરસ દૂધ સાથે ઓગળી ગઈ છે. તો ખીર ઠંડી થતાં હજી પણ વધારે ઘટ થશે. ખીરને એકદમ સરસ સ્વાદ આપવા માટે આપણે 1/2 જાયફળ મિક્સ કરશું. આ રીતે છીણી છીણીથી છીણી અને જાયફળ મિક્સ કરી દેશું. જાયફળની જગ્યાએ તમે એલચી પાવડર પણ મિક્સ કરી શકો છો. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ખીર ઠંડી થવા દેશું. આપણી ખીર ઠંડી થાય ત્યાં સુધીમાં ગરમાગરમ પૂરી તૈયાર કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રી મિક્સ કર્યા પછી થોડીવાર દૂધને ઉકાળ્યા પછી ચોખા ચેક કરી લઈએ. તો આપણા ચોખા એકદમ સરસ કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ખીર ઠંડી થયા પછી સર્વ કરશું ત્યાં સુધી ગરમાગરમ પૂરી તૈયાર કરી લઈએ. હવે પૂરીનો લોટ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં બાંધેલા કરતાં પૂરીનો લોટ થોડો કઠણ થઈ ગયો છે. તેનું કારણ છે રવો. આપણે લોટમાં રવો મિક્સ કરેલો, જે લોટમાં રહેલું પાણી એબ્ઝોર્બ કરી અને થોડો કઠણ થઈ ગયો છે. તો લોટ ઉપર ચમચી તેલ નાખી અને લોટને સારી રીતે કૂણવી લેશું. અહીંયા આપણો લોટ કૂણવી અને એકદમ સરસ સ્મૂધ કરી લીધો છે. લોટ વધારે કઠણ રાખ્યો હશે તો પૂરી એકદમ ચવળ થશે, અને લોટ જો તમારો ઢીલો થઈ ગયો હશે તો પૂરી એકદમ પોચી રબર જેવી થઈ જશે. એટલે પૂરીનો લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું, વધારે ઢીલો નહીં અને વધારે કઠણ નહીં, એ રીતે લોટ બાંધવાનો. હવે પૂરીના લુવા તૈયાર કરી લેશું. લુવા બનાવવા માટેની ઝડપી ટ્રીક તમને બતાવું છું. આ રીતના એક ભાગ લેવાનો અને હાથેથી આ રીતના જેટલી જેવડી તમારે પૂરી કરવી હોય એ સાઇઝના ભાગ કટ કરી લેવાના, જેથી ઝડપથી તમારા લુવા તૈયાર થઈ જશે અને એક જ સાઇઝની પૂરી બનશે. આ રીતે લોટમાંથી લુવા અલગ કરી લીધા પછી બે હાથની મદદથી આ રીતે લુવા તૈયાર કરી લેશું. તો પૂરીના લુવા તૈયાર કરી અને છૂટા છોડી દેવાના નથી. પૂરીના લુવા તૈયાર કરી અને કોઈ તપેલામાં ભરી અને ઢાંકી દેવાના. જો પૂરીના લુવા સુકાઈ જશે તો પણ તમારી પૂરી બરોબર નહીં બને. તો આપણે આ રીતે બધા જ લુવા તૈયાર કરી લેશું. તો લોટમાંથી બધા લુવા તૈયાર કરી લીધા છે. હવે લુવા સુકાય નહીં એ માટે આપણે 1/2 ચમચીથી ઓછું તેલ મિક્સ કરશું અને બધા જ લુવા ઉપર આ રીતના કોટ કરી લેશું, જેથી આપણા લુવા બિલકુલે સુકાય નહીં. અને 2-4 લુવા સાઈડ પર રાખી અને બાકીના લુવા ઢાંકી દેશું, જેથી આપણા લુવા બિલકુલ સુકાય નહીં.
ઢાકેલા લુવા સાઈડ પર રાખી દઉં છું અને જે આપણે લુવા કાઢેલા છે એમાંથી આપણે પૂરી વણી લેશું। પૂરી આ રીતે કોરે કોરે વણવાથી એકદમ સરસ ગોળ બનશે અને ફૂલશે પણ ખરી। આ રીતે પૂરી વણતા જશું અને પ્લેટમાં મૂકતા જશું। આ રીતે બધી પૂરી વણી લેશું અને પૂરી વણવાની શરૂઆત કરી છે ત્યાં જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ફ્રેન્ડ્સ, હું એકી સાથે પૂરી વણી અને તળી શકું છું। જો તમે વણવામાં ન પહોંચી શકતા હોય તો સાઈડમાં કોઈ હોય તો તમારે એને વણવા આપી દેવાનું, બાકી તમારે પૂરી વણી અને ઉપર પાતળું કપડું ઢાંકી દેવાનું અને પછી પૂરી તળવાની। પૂરી સુકાઈ જશે તો પણ પૂરી ફૂલશે નહીં। તો આવી બધી જ નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખી અને તમે પૂરી બનાવશો તો તમારી પૂરી પણ ફૂલી અને દડા જેવી થશે। અને આપણે પૂરી તળવા માટેની એક ખાસ ટ્રીક તમને બતાવીશ, વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। તમારી એક પણ પૂરીમાં તેલ નહીં ભરાય અને એકદમ સરસ કોરી પૂરી તૈયાર થશે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, પૂરી તળી લેશું। તેલ ગરમ થઈ ગયું છે, ચેક કરી લઈએ। થોડો લોટનો ટુકડો નાખશું તો તમે જોઈ શકો છો કે તેલમાં લોટ નાખ્યા ભેગો તરત જ ઉપર આવી જાય છે। તો પૂરી તળવા માટેનું પરફેક્ટ તેલ ગરમ થઈ ગયું છે। પૂરી તળવા માટે તેલમાં નાખશું। અહીંયા આપણી પૂરી તેલમાં નાખ્યા ભેગી તરત જ ફૂલી અને ઉપર આવે છે। પૂરી તળવા ટાઈમે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, પૂરીનું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ પૂરી તેલમાં નાખવાની। જો પૂરીનું તેલ તમારું થોડું એક ઓછું ગરમ થયેલું હશે તો પૂરીમાં તેલ ભરાઈ જશે, પરિણામે પૂરી એકદમ ચીપકેલી બનશે અને ખૂબ જ તેલવાળી બનશે। આ રીતે જ બધી પૂરી બનાવી લેશું। તો ગરમ ગરમ પૂરી સર્વ કરશું અને સાથે મસ્ત ઠંડી થયેલી ખીર સર્વ કરશું। ઉપરથી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરશું। તો તૈયાર છે, માત્ર 15 મિનિટમાં તૈયાર થતી નવી ટ્રીકથી બનેલી ખીર, જે ખીરમાં આપણે ખાંડનો ઉપયોગ કરેલો નથી તો પણ એકદમ સ્વાદિષ્ટ ખીર અને સાથે મસ્ત મજાની ફૂલેલી પૂરી સર્વ કરેલી છે। તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ રીતે બનેલી ખીર અને પૂરીની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।